ગઈકાલે સંપૂર્ણપણે જે વિડિયો સામે આવ્યો હતો કે જ્યાં જાહેરમાં બર્થડે ઉજવવામાં આવ્યો હતો તેની સામે હવે અત્યારે વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. તે અનુસાર જાહેરમાં નિયમો તોડનારા ભાજપના નેતાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ટીવી 9 પર દર્શાવાયેલા અહેવાલ બાદ હવે પોલીસે પગલાં લીધા છે. ઉલ્લેખનીય છે કે ઈસનપુરમાં કેટલાક કોર્પોરેટર્સ પણ જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાનો જન્મદિવસ કે જેની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ હવે ટીવી 9 પર દર્શાવાયેલા અહેવાલ બાદ પોલીસ એક્શનમાં આવી છે અને પગલાં લેવામાં આવ્યા છે. આયોજન કરનાર જીતુ નામના શખ્સ સામે ગુનો નોંધાયો હોવાની જાણકારી સામે આવી રહી છે. ઈસનપુર વોર્ડનો આ વિડીયો સંપૂર્ણ સામે આવ્યો હતો, જેમાં જાહેરમાં નિયમો તોડનારા ભાજપના કેટલાક નેતાઓ કેમેરામાં કેદ થયા હતા, કેટલાક કોર્પોરેટર્સ કેમેરામાં કેદ થયા હતા. હવે તેઓની સામે કાર્યવાહી કરાઈ રહી છે. જેમણે આયોજન કર્યું હતું તે જીતુ નામના શખ્સ સામે પણ ગુનો નોંધાયો છે. આતિશ પટેલનો જન્મદિવસ હતો, કેટલાક અન્ય કોર્પોરેટર્સ પણ ત્યાં જોડાયા હતા. અને આજે આયોજક જીતુભાઈ સોલંકી વિરુદ્ધ પણ FIR કરવામાં આવી છે 188 મુજબ. સાહેબ, જે સમગ્ર મામલો બહાર આવ્યો હતો ત્યારબાદ હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? માત્ર આયોજક પૂરતી જ કાર્યવાહી રહેશે? આગળ તપાસમાં જે પણ હશે તમામને વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે, અને ઓલરેડી 5 જણાની વિરુદ્ધમાં એ જ દિવસે એ જ રાત્રે જ 15-20 મિનિટમાં જ કાર્યવાહી કરી દેવામાં આવી હતી. સાહેબ, સામાન્ય રીતે જે વિડીયો હતો તે ડ્રોનથી લેવાયો હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. તો ડ્રોન ઉડાડવું, પોલીસ પરમિશન વગર ઉડાડવું, એ એક ગુનો કાયદેકીય ગુનો બની રહ્યો છે. આવી ડ્રોન બાબતની માહિતી મારી પાસે આવી નથી, એ પણ અમે તપાસ કરીશું. ઓકે.